શુદ્રપાડાના પરોલા ગામે તળાવ બન્યું જોખમી. નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર બે ફાર્મમાંથી કાઢી લીધી. ગ્રામજનોમાં આક્રોશ. બરોલા ગામના ઉપસરપંચ અને 6 સદસ્યો સહિત ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આપ્યો આવેદનપત્ર. તળાવના પાળા તૂટી ગયા, જો વધુ વરસાદ થાય તો 500 વીઘા જેટલી જમીનના ધોવાણની ભીતી. ગત 24 તારીખે પણ કરી હતી લેખિત ફરિયાદ, બાદમાં માત્ર 10% જ મરામત કામ થયું. તળાવ હજુ પણ ભયજનક સ્થિતિમાં. નિયમ વિરુદ્ધ કામ કરનાર કોન્ટ્રાક્ટર સહિતના સામે કડક કાર્યવાહીની માંગ. તળાવના પાળાને વેસ્ટ વેરને સત્વરે રિપેર કરવા માંગ. રાજકીય ઓથ ધરાવતા કોન્ટ્રાક્ટરને બચાવવા હવાથિયા. મેનસીભાઈ શરમણભાઈ વાળા, ગામ બરુલા, માજી સરપંચ તરીકે સેવા 5 વર્ષ બજાવેલી. રજૂઆત તો એ હતી કે કલેક્ટર સાહેબને અમને મળવા આવ્યા અને એક આવેદનપત્ર દેવા આવ્યા છે. એટલા માટે કે તળાવની અંદર જે કામ થયું, નેશનલ હાઈવેવાળા જે લઈ ગયા છે એ બહુ ખૂબ પ્રમાણમાં વધારે માટી ગેરકાયદેસર લઈ ગયા છે. અને શુદ્ધામ સૌ યોજનામાં એ કામ ચાલુ કરવાનું હતું, પણ ગામ લોકોને ખબર નથી શુદ્ધામ સૌ યોજનામાં કામ ચાલુ થયું કે નથી. એટલે વરસાદને કારણે આખું તળાવના બધા પાળા ધોવાઈ ગયા છે અને બાજુમાં આજુબાજુમાં જે રસ્તા છે એ પણ ધોવાઈ ગયા છે. અને વધે તો 200-300-400 વીઘા જેટલી જમીન ઉપર ધોવાણ થાય એ પૂરી શકે એના અનુસંધાને અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છે. આજે સરપંચ કહે કે નિયમ મુજબ કામ થયું તો એ તદ્દન ખોટો મુદ્દો છે. એને અગાઉ એક આવેદનપત્ર આપેલું, એમાં પોતાની સરપંચની સહી છે, પરંતુ કોઈ પણ કારણસર અન્ય કોઈ પણ એજન્સી જે હોય તે એને એને સરપંચને એકલાને એની રીતે જેવું હોય તે ફરી એને અલગ પ્રકારનું નિવેદન આપે છે. બાકી અમે 6 સભ્યો અને ઉપસરપંચ સાથે બધાને સહયોગમાં છે અને ગામ લોકોની સહયોગ છે. આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપ્યા રૂબરૂ અને કલેક્ટર સાહેબે અમારી વાત સાંભળી છે. આખરી માંગ તો જે તળાવમાં મોટું બધું નુકસાન થયું છે કે 1 કરોડ રૂપિયામાં ખર્ચો કરે તો પણ એ ભરપાઈ થાય એમ નથી. એટલે અમારી મુખ્ય માંગ તો એ છે કે તળાવના પાળા બધા રિપેરિંગ થઈ જાય, પછી એનું વેસ્ટ વેર બહુ મોટું છે, એને નવેરથી બનાવે એ પણ તૂટી ગયું છે અને સાઈડમાં રસ્તા પણ તૂટી ગયા છે. એ બધા રસ્તાને બધું કામ થઈ જવું જોઈએ. અમદાવાદની ગળથિયા એન્જિનિયરિંગ કંપની, પરંતુ આ અન્ય કોઈ જે કોઈ પાર્ટી કામ કરતી હોય તે અમને ખ્યાલ નથી. સરપંચે 2 વખત નિવેદન બદલ્યું છે. પેલા એમ એક અરજી આપેલી છે, એમાં પોતે સહી કરેલી છે કે એમાં ભ્રષ્ટાચાર થયો ને આવું બધું થયું છે. પછી તે અન્ય કોઈ પણ રીતે એને ફરી પાછું નિવેદન આપ્યું કે એની કામ બધું બરાબર થયું, પણ એ યોગ્ય નથી. હું અમે ઉપસરપંચ અને 6 સભ્યો સાથે અને ગામના જવાબદાર ખેડૂતોની સાથે અમે બધા આજે આવ્યા છે. શા માટે સરપંચ આવું કરતા હોય? સરપંચ હવે એનો કોઈ કોઈ સ્વાર્થ હેતુ હોય, બાકી તો આવું કરે જ નહીં. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. 70.com આઝાદી સમાચારોની.